कपड़ा उत्सव ये जीवन चक्र ऋतु चक्र साथ आयोजन दिवाली वरसाद पशी जवाब बारस ने पोड़ा बारस साफ सफी करने कारण वर्षा भेज में बढ़ू वगैरह इंसेक्ट वगैरह એટલે ઘરમાંથી એ સાફ થાય, વસ્તુઓ વ્યવસ્થિત થાય. અને છેલ્લો આજે જ્ઞાન પછી એટલે પુસ્તકની સાફ સંભાળનો દિવસ, જે ભેષ લાગ્યો વ્હાઈટ ફિશ વગેરેનો એ બધાને સાફ કરવી એટલે પ્રદર્શન માત્ર રહેતું નથી, જ્ઞાનની સંભાળ લેવી, કરવું, સન્માન કરવું, વસ્ત્ર પ્રથમ એને જાળવવું. એટલે આ દરેક રિચ્યુઅલની પાછળ આખું યુગો જોયું, યુગોથી ચાલ્યું આવતું જીવનનું આયોજન ઋતુ સાથે નું એડજસ્ટમેન્ટ એ કેવી રીતે કરવું એ આ એ રીતે આજે જ્ઞાન પંચમી નૂતન વર્ષની શુભેચ્છા સાથે જ્ઞાન વૃદ્ધિની પણ શુભેચ્છા આપું છું. સંખ્યા ઓછી છે, દિવાળીના વેકેશન લોકો બહારગામ ગયા હોય, બહારગામ ગયા એ લોકો ચાલતા અભ્યાસની રીતે બે પેપર્સ એનું કોન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર હોવી જોઈએ. પ્રશ્નપત્ર એક છે એ ગુજરાતી ભાષા અને સાહિત્ય એનો વિકાસ 12મી સદીથી 19મી સદીના પૂર્વાર્ધ સુધી કેવી રીતે થયો એ છે. એટલે આરંભ 1117 આસપાસથી 12મી સદીની કૃતિ શાલીભદ્ર ત્યાંથી શરૂ થયો અને મધ્યકાળનો અંત એ દયા 1850 સુધી એટલે 19મી સદીનો પૂર્વાર્ધનો ત્યાં સુધીના મધ્યકાળ. ગુજરાતીનો આ કાળો પણ બે તબક્કામાં વિચારીશ. એ 400 વર્ષનો કાળો 1850થી આગળના 14મી સદી 14 થી 18 એ મધ્યકાલીન કાળો છે. અને ગુજરાતી જન્મી હતી 800ની સદીમાં 80મી સદીમાં આવી ગઈ હતી. એટલે 801 પછીના વર્ષો ભણીએ તો પણ 9મી સદીમાં બોલાતી ભાષા તો હતી અને એ બોલી રૂપ હતી. એટલે બોલાતી ભાષા ગુજરાતી હતી પણ હજુ લખાતું હતું ગૌજર અપભ્રંશમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં અને અપભ્રંશમાં લખાતું હતું. એ પછી કાળક્રમે બોલીને પણ ભાષાનો દરજ્જો મળ્યો. એ માટે લખવાનું શરૂઆત કરે અને સંસ્કૃત સિવાયની ભાષા લોકોની ભાષા પણ એ ઉત્તમ જ નહીં પણ મુખ્ય માધ્યમ છે એવું ઈસવીસનના ઘણા વર્ષો ભગવાન બુદ્ધ જાણ્યા અને અસ્તિત્વમાં મૂક્યું હતું. એટલે એમણે ઉપદેશ જે આપ્યો
લોકોની ભાષામાં પાલીમાં ધર્મા ગ્રંથો રચાયા એ સંસ્કૃતમાં નહીં એ વખતની પાલી ભાષામાં રચાયા. અને એ જ ક્રમ જ્યારે વૈદિક પરંપરામાં જુદો હતો દેવોની ભાષા એટલે સંસ્કૃત એટલે વાતચીત બોલાતી ભાષામાં વ્યવહારની ભાષામાં થાય પણ દેવોના મંત્રો શબ્દો એની ઉપાસના એ વિચારણા એ બધું તો સંસ્કૃતમાં જ હોય એમ હતું. પછી પ્રાકૃત આવ્યું પણ આ બૌદ્ધ ધર્મ નથી બોલાતી ભાષા પાલી કુટુંબનું એક બોલાતું શું પાલી એને પછી મહાવીર આવ્યા 8000 વર્ષ પહેલા એમને એ આસપાસની ભાષા અર્ધમાં હતી તો એમાં આગમો અર્ધમાં હતું ભેદ પરિણામને બૌદ્ધ ધર્મના સાધુ અને પછીના કાળમાં જૈન ધર્મના સાધુ એમણે લોકોની ભાષામાં લખવાનું શરૂ કર્યું. એથી ગુજરાતી પણ જે અસ્તિત્વમાં આવ્યું તે આપણે જોઈએ છીએ કે સાહિત્યના માધ્યમ તરીકે જૈન પ્રયોજે છે. આપણને પ્રાચીન ગુજરાતીની જે પહેલી કૃતિ મળે છે એ ધોળ વજ્રસન સૂર્ય લખેલી જૈન શ્લોક બીજી કૃતિ મળે છે શાલીભદ્ર સૂરી ભરતેશ્વર બાહુબલી રાસ અને સંસ્કૃતમાં લોકોમાં કહેવાતી વાર્તાઓ વેદમાં પણ આવી પુરાણમાં આવી અને સંસ્કૃત ગ્રંથોમાં આવી પણ ગુણાધ્ય નામના એક સમર્થ વાર્તાકારે એ વાર્તા એણે પેશવાચી ભાષામાં પેશવાચી એટલે પિશાચ નર ગુણ બે પિશાચ એમ કહીએ છીએ એ એક પ્રકારનું કાચું માંસ ખાતા હતા પકવેલું નહીં એવું એ લોકોને માટેનો શબ્દ હતો. એ જાતિને પીશ એટલે ખાવું પીશ એટલે માંસ કાચું માંસ અને આસ એટલે ખાવું પિશાચ કાચું માન ખાનાર છે. કાશ્મીરથી માંડીને મધ્યપ્રદેશ ગુજરાતના સીમાડા સુધી રાજસ્થાન ત્યાં સુધીનો વિસ્તાર પૈશાચી ન હતો કારણ કે પ્રાચીન જે જાતિઓ રહેતી હતી એ અગ્નિનો ઉપયોગ મંસાહારમાં અનિવાર્ય રીતે નહોતી કરતી એટલે એને તિરસ્કારમાં પિશાચ પિશાચ ખાશું માન ખાધા એટલે એની ભાષા પૈશાચી પ્રાકૃત અને પૈશાચી ભાષામાં બૃહત કથા બઢ કહાઓ બૃહત કથા એણે લખી અને પછી એનું સંસ્કૃત કથા સહિત સાગર સોમદેવ એટલે મૂળ લોકોની કથા લોકો દ્વારા કહેવાતી કથા એને આપી. ભગવાન બુદ્ધે એ પાલીમાં આપી જાતક કથા મહાવીર વગેરે અર્ધમાં બુદ્ધિમાં અને ઉપદેશ પદ વસુદેવ હિન્દી એ બધામાં આવ્યું. વૈદિક શ્લોકની મુખ્ય ભાષા સંસ્કૃત હતી
એટલે ક્ષેમેન્દ્ર અને સોમદેવ એણે કથાસરિત સાગર એ નામ સંસ્કૃતમાં એને ઉતાર્યું. ભારતીય લોક શ્લોક એટલે હું તમને લૌકિક શ્લોક શું સાહિત્યમાં જૈન શ્લોક એ મુખ્ય, બીજો લૌકિક શ્લોક એ લોકોમાં કહેવાતો સાહિત્ય જન્મે મોટા ભાગનું કલ્પનામાં વ્યક્તિગત કવિની પોતાની કલ્પના. પણ લોકમાનસ પણ લોકોમાં પણ ગીતો હોય, કથાઓ અને સ્વરૂપ ફ્લેક્સિબલ અનુમેય હોય, સમય બદલાય, ભાષા બદલાય, કથા બદલાય, ગીત બદલાય અને એનું આખું રૂપ બદલાતું હોય. તો એવી કથાઓ જે યુગોથી કહેવાતી આવી, જેમાં આદિમ કાળના અવશેષો હજુ લગ્ન સંસાર શરૂ હોતી હતી, પ્રાણીની જેમ એક જ ઉદરમાંથી જન્મેલા નર અને નારીઓ વચ્ચે દેહ સંયોગ થતો એમાંથી મુક્ત થઈને સહોદર માટે આ સંબંધ ઉચિત નથી એવું ધોરણ અને લગ્ન સંસ્થા એનું પણ કથા. કારણ કે કોઈ પણ ધોરણ નવું આવે ત્યારે અમુક પ્રક્ષેપો હોય એ આદર્શને એ હેતિકને સ્વીકારે, અમુક પ્રક્ષેપો હોય એ ન સ્વીકારે. તો એ યમ યમી સંવાદમાં યમી અને યમ બંને ભાઈ બહેન છે, સહોદર છે, એક માતા પિતાના પુત્ર છે, એક નર માતાના પુત્ર છે. યમી યુવાન થાય છે ત્યારે એના ભાઈ પ્રત્યે આકર્ષણ છે અને કામોપભોગની તૃપ્તિની માંગણી કરે છે. ત્યારે યમ એને કહેશે આ સંબંધ યોગ્ય નથી, આપણા પિતૃઓ આપણને જુએ છે. ખૂબ કહેવા છતાં યમ તૈયાર થતું નથી, કારણ કે હું જે નૈતિક ધર્મનું બંધન છે એ સ્વીકારે છે, યમી સ્વીકારી નથી. છેલ્લે કહે છે તો પુરુષમાં નથી, ત્યારે યમ કહે છે કે હે વેલ, તારે વળગવું હોય તો આ વનમાં તારા ભાઈ સિવાય અનેક વૃક્ષો છે, એને વળગવું હોય એને વળ આ સાથે પૂરું થાય છે. આ કથા વેદમાં આપણે જોઈ શકીએ છીએ કે જો લગ્ન સંસ્થા નથી આવી, સહોદર અને સહોત્રી લગ્ન ઉચિત નથી એવું ધોરણ નથી આવ્યું, એ વખતના સંઘર્ષને આ વૈદિક કથા આપે છે. એટલે સંસ્કૃતિ કે સભ્યતા એનો આરંભ થયો એ પહેલાના પણ પ્રશ્નો સમસ્યાઓ જે વાર્તાઓમાં પ્રતિબિંબિત થયા, જે ગીતોમાં પ્રતિબિંબિત થયા, એ બધું લોકોના સ્મૃતિકોષમાં જીવતું રહ્યું કથા. એ સાહિત્યના બધા જ યુગમાં જે કવિઓ થયા, જે વાર્તાકારો થયા, એ લોકોએ પોતાની કલ્પના ઉમેર કરીને નવું સર્જન કર્યું, એ સાથે લોકોમાં જે કહેવાતું હતું, લોકોમાં જેનો જન્મ થયો હતો, વિકાસ થયેલો, એ
લઈને પણ સાહિત્યની રચના કરી. એને આપણે કહીએ છીએ લૌકિક સ્ત્રોતનું સાહિત્ય. તમારે પહેલા પૃષ્ઠમાં લૌકિક સાહિત્ય અને એમાં લોક સાહિત્ય વિશે હું તમને જણાવી ગયો છું. હવે જેટલા 12મી સદીથી શરૂ કરીને અર્વાચીન કાળના જે મધ્યકાળનો ઇતિહાસ એમ નર્મદા ભરતપુત્રાથી શરૂ કરીને સીતાંશુ યશાશ્ચંદ્ર સુધીના આધુનિક અત્યારે પણ જીવે એવા સર્જકોની ઇતિહાસ તમે ગણો છો, તો એ દરેકનું એક એક પ્રતિનિધિનું જે કૃતિ છે એ તમારો બીજા પેપરમાં છે. આ કોર્સક તમારા મનમાં ક્લિયર હોય તો તમે એને બંનેને લિંક કરી શકો. સ્વરૂપ રાસ આખ્યાન પદ એ બધા છે, તેનું પ્રતિનિધિત્વ આખ્યાન માધુનું સ્વરૂપ સુદામા ચરિત્ર આધુનિકાનનું એટલે વ્યક્તિના સ્મરણ ચિત્રો પર રચાયેલું તો ફાર્બસ એમાં એમ લૌકિક સાહિત્યના એક નમૂના તરીકે આ સૌરાષ્ટ્રની રસદાર આવી. એટલે એનું જે મૂળ છે એ લોકોમાં છે. હવે આપણે બહુ સંક્ષિપ્તમાં આ સૌરાષ્ટ્રની રસદાર શું છે, કયા હેતુએ લખાય, કોણે લખી, શા માટે લખી, કેવી રીતે લખી, કેવી લખી, આ બધા આસ્પેક્ટથી આપણે તપાસવું. એ નામેનું ટેક્સ્ચ્યુઅલ સ્ટડી કૃતિનિષ્ઠ અભ્યાસ. જ્યારે આપણે એક કૃતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એના લખનારનો, એના સ્ત્રોતનો લખનારે ક્યાંથી લીધું, એના સ્વરૂપનો, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, એની કન્ટેન્ટ કેવી છે એ જોઈએ છીએ. કાંતના મહાકાવ્ય હોય તો તમે કાંતના ખંડકાવ્ય પૂર્વલા ખંડકાવ્ય ભણતા હોય, કાંત વિશે જાણવું જોઈએ, ખંડકાવ્ય સ્વરૂપ શું છે જોવું, અને એમાં આ વસંત વિલાસને જે જ્ઞાન એને કઈ રીતે મૂક્યું છે એ તમારે તપાસવું પડે. એમ આ કૃતિ ના રચના એનો હેતુ એનો શોખ એ તમારા ચિત્તમાં હસ્તમાં હાથમાં પડેલા આંબળા જેવું હસ્તા મળકમ હતો હોવું જોઈએ. મેઘાણી ની આ કૃતિ છે, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એ ગ્રેજ્યુએટ થયા શાવરદાસ કોલેજમાં સંસ્કૃત અને અંગ્રેજી લીધું, અને ગ્રેજ્યુએટ થઈને સૌરાષ્ટ્રના વાણિયાનો દીકરો કમોમ તો પડે જ પિતા એજન્સીમાં કોર્સા કરો ગીરના પંથકમાં વગેરેમાં રાખવા કુટુંબને તાળવું હોય તેને નોકરી કરવી પડે, અને આ ભણેલો ભણેલો એ જમાનાનું 20મી સદીના બીજા ત્રીજા દસકામાં ગ્રેજ્યુએટ, એટલે એનું મૂલ્ય ઘણું હોય.
અને વળી એટલે ગુજરાતીઓ દેશ વિદેશમાં એમ એ બંગાળમાં એલ્યુમિનિયમની ફેક્ટરી એના શેઠ છે મેઘાણીને રાખી દીધી અને તેજસ્વી હતા એને કારણે શેઠ એને ઇંગ્લેન્ડ પણ લઈ ગયા મેનેજર તરીકે સારો એવો પગાર એક ઉજ્જવળ ભવિષ્ય એની સામે હતું પણ 1915માં એક આખું નવું મોજું આવ્યું હતું કયું ગાંધીજીનું આગમન આખો દેશમાં બંધાયેલું તો હતું જ ગુલામથી છૂટવાનો વિચાર હતો પણ કયા રસ્તે કઈ રીતે એમાંથી છૂટવું તો ગાંધી વિચાર મૂળમાં પણ ગયા ગુલામી છૂટવા માંગે ગુલામી કેવી રીતે દૂર કરવી આપણે પાસે શસ્ત્ર નથી સાધન સામગ્રી નથી લશ્કર નથી તો એ સ્થિતિમાં સામા માણસ પર વિજય કેવી રીતે કરવો ગામડાનો ઉદ્ધાર કેવી રીતે કરવો જ્ઞાત જાતમાં આખો સમાજ તૂટી પડે અસ્પૃશ્યતા મોટા મોટું કારણ એ છે પરિણામ દુષ્પરિણામ અમુક વર્ગને જુદો પાડી દીધો વડાશ્રમ પરિણામે શક્તિ ન રહી અને પરદેશીઓ ફાવી ગયા જે લોકોમાં આ નહોતું એ લોકોમાં સંઘ શક્તિ હતી અફઘાનો પાયા મોગલો પાયા બ્રિટિશરો પાયા જ્યારે આપણી પાસે શક્તિ હતી વિદ્યા હતી એડવાન્સ ડેવલપમેન્ટ હતું પણ સમાજ નિશૃંખલ હતું પરિણામે 800 વર્ષની ગુલામી બ્રિટિશ અમર 800 વર્ષની પણ એ પહેલાનો સલ્તનત કામ અને પહેલાનો પણ આખો જે 1898 થી 1922 સુધી અહીંયા ચઢાઈ થઈ યવન આક્રમણો થયા એટલે ત્યારથી ગુલામીનો આરંભ થઈ ચૂક્યો હતો ગામડા ભાંગ્યા ઉદ્યોગ તૂટ્યા અને બ્રિટિશરો આવવાને કારણે અમુક વર્ગ એ ઉપર આવી ગયો એ પોતાના લોકોને તિરસ્કાર કરતો વડેલો વડે લોકા આમાં શું હતો એટલે આ રૂપ એવો કે દરેકના ચિત્તમાં એક આણના યુવાનના ચિત્તમાં દેશને આઝાદ કરવો આપણી સંસ્કૃતિને આપણા જીવનને મજબૂત કરવું ગામડાનો ઉદ્ધાર કરવો ખેતીનો વિકાસ કરવો બધી તક આપવી શિક્ષણ આપવું તો એને મેઘાણી પાસે આ જીવન દર્શન આ યુગનું એક બાજુથી અંગત જીવનની બધી સુખાકારીઓ બધું જ એને મળતું હતું બીજી તરફ ત્યાં સ્વપ્ન હતું અને ત્યાં ભાષાને ગ્રહણ કરવાની મેઘાણીની અનુપમ શક્તિ અદ્વિતીય શક્તિ કોઈ પણ ભાષાને આત્મસાત કરવી એ એક પ્રકારની ચિંતનની શક્તિ છે બંગાળી બંગાળમાં ગયા બંગાળની લિપિ જુદી જેમ ભાષા જુદી એમ લિપિ જુદી તો એ લિપિ માટે એમણે પેલા દુકાનો પરના સાઇન બોર્ડ હોય નેમ પ્લેટ હોય એ વાંચવા મળ્યા
પાછા પ્રયત્ન કર્યો, તેમ છતાં લિપિ શીખી ગયા અને બંગાળી નાટકો જોયા. બંગાળી સત્ર બંગાળી પર કાબુ આવી ગયો. રવિન્દ્રનાથ ટાગોરને વાંચ્યો. નરેશચંદ્ર સેન એને પોપ્યુલર ઓફ બેંગો એ લખ્યું. તેને લખી વાત આપો, હું જાણું છું આ બધી વાર્તાઓ, આ બધી લોકોના ગીતો. અને પછી એને થયું કે મારું ધ્યેય આ મારા પોતાના અંગત જીવન કુટુંબને તારવાનું નથી, પણ આ સમાજને આ દેશને ઉભો લાવવાનું છે. એવા 3-4 મિત્રો હતા. એટલે કલકત્તાની નોકરી છોડીને ઉજ્જવળ ભવિષ્ય નિશ્ચિત સમૃદ્ધ ગણાય એ જમાના એવી આવક, એ બધું છોડીને મિત્રને કાગળ કર્યો કે મારો પરિવાર મને બોલાવે છે, હું આવું છું. જેમ ગાય પાસે ગમે એટલું લીલું ઘાસ હોય, ભૂખ હોય, તો ભરવાડ ના વધે તો ગાય બધું છોડીને આપતી રહે, એમ મને મારો દેશ મારી ફરજ એ બોલાવે છે. 4 મિત્રો હતા. 4 નક્કી કર્યું કે આ ઝવેરચંદ શિક્ષણનું સાહિત્યનું કામ સંભાળે, બીજા હતા તો આ ખેતીવાડીનું સંભાળે, એમ પોતપોતાની શક્તિ પ્રમાણે ગ્રામોદ્યોગ, કૃષિ વિકાસ, શિક્ષણ વિકાસ, સમાજ સુધાર એ બધા માટે આવ્યા. આ બધા માટે જોઈને પૈસા જોઈએ, ઇન્ફ્લુઅન્સ જોઈએ, એ ક્યાંક એટલે એ 4 મિત્રો આ સ્વપ્નને ચરિતાર્થ ન કરી શક્યા, નિરાશ થયા, ગામડામાં ફર્યા અને જે કંઈ જોયું એને લખ્યું. એમનો ચોરાનો પોકાર એમ ચોરા તૂટવા માંડ્યા છે અને ચોરા નથી તૂટતા. ચોરા એટલે ખબર છે ને, ગામનું મંદિર હોય ત્યાં ઓટો હોય અને એને ચોરો થાય અને ત્યાં બધા માણસો ભેગા થાય, સારા માઠા પ્રસંગે રોજ હળવાશી પડે અને એક પ્રકારનું કમ્યુનિકેશન, સાંસ્કૃતિક આદાન પ્રદાન, સામૂહિક રીતે પ્રશ્નને ઉકેલવાની પદ્ધતિ, પરંપરાને ટકાવવાની પદ્ધતિ, રૂઢિઓને કંઈ દૂર કરવું, નવું શું અપનાવવું, એ બધાનું મૂળ સ્થાન આ ચોરો હતો. એટલે ચોરાનો પહોળ આ બધું ભાંગી પડ્યું છે એટલે આપણે ભાંગી પડ્યા છે. એ વખતે બ્રિટિશર અને અમૃતલાલ શેઠ સૌરાષ્ટ્ર નામનું અઠવાડિયું ચલાવે, પણ રાજ જશોડા તો અંગ્રેજ વિરુદ્ધ કે તો પકડે, પણ એ જ અંગ્રેજનું જ્યાં શાસન હોય ત્યાં કાયદાનું શાસન હોય. જો કેવી વિકટ પરિસ્થિતિ, આપણું શાસન હતું ત્યાં રાજા કારણ બતાવ્યો કે પકડે છે, જેલમાં નાખે કે અંગ્રેજ વિરુદ્ધ લખો છો. જ્યારે અંગ્રેજ એજન્સીનો જ્યાં રાજ્ય હતો ત્યાં રૂલ ઓફ લો, બ્રિટિશનો કાયદો, કાયદાની સત્તા, કિંગ ઇઝ ડેડ લોંગ લીવ ઓવર કિંગ, રાજા વ્યક્તિ મળે પણ રાજત્વ ન મળે એ બીજી વ્યક્તિમાં. અને સોવરેનિટી ઓફ પાર્લામેન્ટ બધું ભણાશો એને, પાર્લામેન્ટની સોવરેનિટી છેલ્લી સત્તા પાર્લામેન્ટ, કોર્ટ પાસે નહીં પાર્લામેન્ટ ઘડે એમ થાય આ રૂપ સત્તા.
લેજન્ડ સીમા પકડી ન શકે એટલે કાયદો બતાવવો પડે કે કયા કાયદાનો ભંગ છે. નાગપુર એજન્સી એટલે અમૃતલાલ ક્ષેત્ર સૌરાષ્ટ્ર આ નાગપુરમાં કરે એટલે ઘણા છાપા નાગપુરમાંથી નીકળતા એટલે બેગાડીને બોલાવી લીધા. 75 નો પગાર ત્યાં કલકત્તામાં મળતો પગાર અને ત્યાં આ એક પત્રકારને મળતો પગાર. પછી લખે અઠવાડિક છાપું એટલે છાપું નીકળી જાય પછીના 5 દિવસ તો સંપૂર્ણ નવરાશ્ય મળે એટલે પ્રવાસ કરવા નીકળી જાય. ગામડામાં ફરે ઊંટ પર પગપાળ એ વખતે તો આટલી બસ પણ નહીં આટલી ટ્રેન પણ નહીં. ગાડામાં સમુદ્ર હોય તો હોડીમાં જ્યાં લોકોને મળે એની પાસેથી કથાઓ વાર્તાઓ સાંભળે ગીતો સાંભળે અને બધું રેકોર્ડિંગ કર્યું. બારોટિયાની કથાઓ આપી દાદાજી ઋષિમાં બારોટ આ બધા સંગ્રહો આપ્યા. એમ નવા પ્રકારનો સંગ્રહ એમણે આપ્યો. દરેક ગામમાં કોઈકને કોઈક એવી ઘટના બની હોય એ કહેવાતી હોય એટલે લોકકથા નથી પણ કિસ્સાઓ છે. કિસ્સો ઘટના નાની બનેલી ઘટના અંગ્રેજીમાં કહેવાય એનેક્ડોટ્સ. એ ટુસ્કો ટુસ્કો શું કહેવાય અસાધારણ ઘટના હોય તો એ ટુચકા રૂપે કહેવાય. જેમ બનતું હોય એમ બને તો કહેવાનું ન રહે પણ ક્યાં બનવું જોઈએ કે બનતું હોય એવું ન બને અને જુદું બને. માણસ પોતાના જીવની પરવા ન કરે મૂલ્યોની પરવા અને એવી અસાધારણ ઘટના બને તો એવા પાત્રની કથા લોકો યાદ રાખે અને કહે અમારા ગામના જે દરબાર હતા રઘુભા એ મુસાફરીએ જતા હતા રસ્તામાં વાણિયા ભેગા થઈ ગયા લૂંટારા આવ્યા. લૂંટારાએ કહ્યું દરબાર તમે તમારા ઘરનો સામાન લઈને જાવશો તો ચાલે છે અમારે તમને લૂંટવા નથી. બીજો દરબાર હો માણસો પોતાનો માલ ને જીવ બચાવી ચાલી નીકળો પણ રોવું બાદ કે હું ગામ ધણી હું ઘરાશ્ય હું ક્ષત્રિય હું લૂંટાવા નહીં દઉં એને સામનો કરો મરણ તોડ તો આ કરો. આ અસાધારણ ઘટના સાધારણ નહીં તો એ લોકો કે દરબાર એક સામાન્ય જમાદ પોતાના ઉચ્ચની ખાતર એ જીવના જોખમમાં મૂકે એના પર શંકા રાખનાર માણસને પણ એનું ઋણ ખાધું તો મારે ઋણને પેલું કરવું તો એવા માણસને સમજી શકે. પેલી જે મેં કહ્યું એ રંગ છે નવાભાઈ ને એ વાત પછી વલી મોહમ્મદ ની વાત છે જે પોતાની આ એ શિયળ બચાવવા માટે રણચંડીનું રૂપ લે છે તો એવી બધી જે ઘટનાઓ કહેવાતી હતી એ ઘટનાઓને
મેઘાણીએ વાર્તાનું રૂપ આપ્યું. રા શુદ્ધ લોકકથા નથી, પણ લોકોમાં કહેવાતી સાચી બનેલી મનાતી જે કિસ્સાઓ હતા એ કિસ્સાઓ એણે વાર્તાનું રૂપ આપ્યું. શુગામ લેતું આવે છે એટલા માટે આપ્યું કે લોકોને બતાવી શકાય કે આપણામાં આ શક્તિ છે, મૂલ્ય માટે મરી પડવાની શક્તિ છે, તાકાત છે. આટલા આપણા મૂલ્યો છે. સ્ત્રીની શેર બચાવવા જાણા જટોળકર જે આશ્રય આપ્યું છે એનું રક્ષણ કરવું, કાયર થઈને કોઈની પીઠ પાછળ ઘા ન કરવો, જેનું લૂણ ખાતું છે એ જીવના ભોગે પણ પાછું પાડવું, જે વચન આપ્યું છે એ પાડવું. રાજાશ્રીએ તો પ્રજા ગાળે અકીર્તિ કરે તો પણ એ સહન કરી જવું, અને જે કારણે એ દુઃખી છે એ કારણને દૂર કરવું, અસંતોષ છે એનું નામ કામ ધણી. એટલે આવા આવા મૂલ્યો હતા એની કથા આપી, જોવા મળતોની કથા આપી, અને સદીઓની શુરાઓની સામાન્ય સામાન્ય લોકોને ધર્મભેદ ન હતો, જાતિભેદ ન હતો, એ બધા ભણેલા ગણેલા વર્ગની વાત હતી. આ સ્પૃશ્ય અને આ અસ્પૃશ્ય, આ હિન્દુ આ મુસલમાન, એ બધા સંકુચિતતાના ધોરણે ભણેલા વર્ગમાં હતા, ભદ્ર વર્ગમાં હતા, નીચેના વર્ગમાં એનું ગામનો એક ભંગીનો કામ કરનાર માણસ બીજે ગામ ગયો હોય ત્યાં એના ગામની દીકરી પરણાવી હોય અને એને ખબર પડે, સમાચાર મળે કે એને ટીએફથી જે દાયજો આવવો જોઈએ, મામેરું આવવું જોઈએ એ આવ્યું નથી, એટલે બધા એને મેળા કરવામાં આવે છે, એને હિણપત થાય છે. ત્યારે પોતાના ગામના ધણીની દીકરી, પોતાની બહેન, એને બચાવવા માટે, એને ઉગારવા માટે સભામાં જાય છે અને કહે છે કે દરબાર આ અમારે આવવાનું હતું, દાજામાં તો ગામ લખીને આવ્યું છે અને આટલો દાજો આપ્યો છે, આ ગામ બહેનને કાફડામાં છે. એટલે બધા ખુશ ખુશ થઈ ગયા, પણ કે એને મુશ્કેલી પડી આવવામાં, એટલે પછી મને સમાચાર આપવામાં એટલે માન પાન જળવાયું, બધું થયું. પછી એ તો ગભરાયો, કાં તો નાતે નાતું એટલે મુસાભાઈના વા પાણી જેવું થયું. દરબાર કહેશે તને કોણ ટાયો કરો ગામ આપી દે, એટલે દરબાર પાસે ગયો અને એને કહ્યું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, પછી વાત કરી એટલે ભૂલ નથી કરી તે મારી આગ્રો ગામની આગ્રો મારી દીકરી બધું બચાવું છું, તને હું ગામ ગ્રાસ આપું છું. એટલે આવી એક હતી થોડો કાળનારા સુરતમાં આવી લડવા માટે એવા માણસો હતા, એની કીર્તિ ગાથા ગવા વલીમામાં જેવો એક મુસલમાન ઇસ્લામ ધર્મ પેલા શેઠ માટે પોતાના જીવો આપી દે એવા માણસ. એટલે આવા આવા
જે કિસ્સા હતા એ કિસ્સાઓને વાર્તાનું આપ્યું. વાર્તાનું રૂપ આપે ત્યારે વાર્તા જે કહેવાતી હોય એમ ન કે વાર્તા લખવા એ લખીને રજૂ કરવાની છે. એટલે કહેવાતી વાર્તામાં જે તત્વો હોય વાતાવરણ સર્જવાની લોક બોલીનો ઉપયોગ કરવાની સામાન્ય સંક્ષેપમાં પણ એના આયાસ ઓસરું ઉતરી જાય એવું કહેવાય. આ બધી જે શક્તિ હોય એ પણ એમાં આવવી જોઈએ. તો બીજી બાજુથી લિખિત વાર્તાના આરંભ અને અંત બંને ભાગ તૂટવાળા જોઈએ. આપણે કોઈ વાર્તા વાંચીએ અને આરંભમાં લંબુ લંબુ ખોટું વર્ણન મૂક્યું હોય તો એને ફેંકી દઈએ, આગળ પડતા જ ના વાંચીએ, આ બધું શું કરવું છે. પેલું જ વાક્ય આવે તો આપણે થાય શું હશે, જે જટો હલકારો વાર્તા નબળા માટીના વૈયરની ઉદાસી જેવી સાંજ હતી, જે સ્ત્રીનો પતિ કાપુરુષ છે, નામર્દ છે, એ સ્ત્રીને કેટલી ઉદાસ રહેતી હોય તેની ઉદાસી જેવી સાંજ હતી. આ વાક્ય અને અંદરની કન્ટેન્ટ સરખી જ છે. આ પતિ આપણે પછી બહુ ઝડપથી વાર્તાના સંક્ષેપ કહીશ. જોકે અત્યાર સુધીમાં તમારે એટલીસ્ટ બે વખત આ સંગ્રહ વાંચી જવો જોઈતો હતો, કારણ કે વગર તમે પેલા આને ન્યાય આપી ન શકો. અને માર્ક્સની રીતે પણ આ મહત્વનું છે, બહુ મહેનત નથી, કથા છે, સ્મૃતિમાં રાખવાની સગવડ છે. એટલે એને પણ થોડુંક ધ્યાન આપો તો તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ટૂંકી વાર્તામાં આરંભ મહત્વનો હોય અને એન આખો ચમત્કૃત કરેલો રવાભાની ઘટના મૂકી એમાં શીર્ષક રમકે છે રવાભાઈ, જેમ દારૂ પીએ અને ચીયર્સ કરે એમ જે પ્રસંગમાં લે તો એ સૂર્યને જલી નાખે અને પછી વીરને યાદ કરીને રંગશાળ એ જેકેટ કસુંબો પીએ. તો એવી રીતે એક માણસ રંગશે રવાભાઈને કહીને કસુંબો લેતો હતો, એ બીજો કોઈ નહીં પણ જે બારવટિયાને રવાભાઈ સામનો કરવો પડ્યો હતો એ માણસ છે. એટલે ત્યાં બીજું પણ મૂલ્યું છે રવાભાઈમાં બારવટિયાને વીરતા બિરદાવવી, પરાજયને પચાવવું એ સહેલી વાત નથી. આપણે કહીએ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આ કબડ્ડીનો મેચ હોય કે પહેલાંનો મેચ હોય, અમુક પ્રદેશના ખેલાડીઓના મોઢા દિવેલ પેઠા જેવા જાય છે. ટીવી વગેરેમાં જોજો અમુક લોકો હારેલા હોય એ મોરલ છે અને છતાંય જે ભેટતા હોય તો એ લોકો ઉષ્માથી ખરો તું વીર નીકળો અમને ફટકાર. તમે છેલ્લી મેચ જો જોઈ હશે તો આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાશે. એટલે વીરતાને બિરદાવવી, જેને બધા પરાજિત થયા છો, જે તમારા ઓ પાવર કરી ગયો છે એ માણસની પણ શક્તિ નહીં, એમને એક વીરતાનું લક્ષણ છે.
అదే బార్బర్టీ ఆ మాటలు చెల్లించి చూడతా ఆపేసి కానీ ఇలా బార్బర్టీ లేచి ఆ పిల్ల ఒప్పటి నుంచి అక్కడ నూపు ఆపేసి అలా పసిగే లెక్కని చూది జే ఓస్ప్రింగ్ అది એને પણ આપેલી છે એમાં બધી વિગતની વાત કરે છે પ્રશ્નની રીતે એટલે ચાર વર્ષ રીતે કહેતા ધોવો કે વળત કે તો એ એને ટૂંકી વાર્તામાં સૂચનાત્મક રીતે શરૂઆત કરે તો એ સૂચનાત્મક રીતે શરૂઆતની પણ એનો ઉપયોગ કરો આ એ જો કહેવાતી કથા ચારની શૈલીની લખાતી ટૂંકી વાર્તાની કળા અને પોતાની સર્જન શક્તિ એ ત્રણેય તત્વોને ભેગા કરીને એમણે એક નવી વિશિષ્ટ શૈલીનું સર્જન કર્યું. આ મેઘાણી માટે બરાબર હતું, પછી લોકકથાની રીતે જોઈએ તો એ ઉચિત નથી, કારણ કે લોકકથામાં એને લિખિત રૂપ આપનાર કંઈ જ પણ ઉમેરી ન શકે, કંઈ વાત કરી ન શકે. મેં તમને આગળ કહ્યું પ્રિન્સિપલ ઓફ વર્જિનિટી ઓફ ટેક્સ્ટ, પાઠના કૌમાર્યનો સંબંધ. એ પાઠમાં જો વાળ આવતી હોય, આપણામાં અશ્લીલ આવતું હોય, તો પણ એ કાઢવાનો અધિકાર નથી કે વાતને વળચડાવો. કોઈ પાત્ર કે ઘટના કે કોઈ વાક્ય પણ એમાં ઉમેરવાનો અધિકાર નથી. આ રીતે વાર્તા આપે ત્યારે લોકકથા ના હોય પણ ટૂંકી વાર્તા, પછીના લોકો ખભે મગજધરો નાખી ઉપડી ગયા અને કોઈ કઈ વાત કહી પાડ્યા જોયા એટલે વાર્તાના રૂપમાં લખી નાખી, એટલે એ સાચી પદ્ધતિ નથી. એ અવગુણ છે, ભિખારી પાસે અવગુણ નથી, એ જરૂર નથી. ઉન્નત ગૃહ વિવેચકો દર્શકો ભોળાના દિબેટિયા છે એમ કે લોકોના સાહિત્યમાં શું હોય, લોકો શું કહો એને બતાવો કે લોકોનું સાહિત્ય પણ આ ઉમેરામાં એને આ કથાઓ ને ગીતો તમે માનો છો એવા શિષ્ય નથી, એટલે એ બતાવો તો જે પ્રજા નિર્વિર્ય બની ગઈ હતી અંગ્રેજ શાસનો અંગ્રેજો મોટા એને જગાડવાની એની અસ્મિતા હું કોન્શિયસનેસ હું છું, મારી પ્રજા છે, મારો ધર્મ, મારી પરંપરા, મારા લોકો એ જગાવવાનું. ભણે તો ગણેલો માણસ એના મનમાં ખ્યાલ આવી ગયો હતો ચાલો એને શું પાલવું, એને શું સંસ્કાર, એને ધર્મ શું, એને સારા સાપનું વિવેક શું, તે બધા ગીતો ભેદની ગીતો બધા વિભાગીકરણ થઈ ગયું હતું, એનું એકીકરણ થયું હતું, એ માટે આ એટલે યુગની જરૂર હતી. માત્ર હવે પ્રશ્નના રૂપમાં આપણે જોઈએ અને એટલા ત્રણ કે ચાર તમે મહત્વના તૈયાર કરશો તો કોઈ પણ પ્રશ્ન હશે એ તમે સારી રીતે લખી શકશો. મુશ્કેલ સૌરાષ્ટ્રની રથમાં તળપદી લોક સંસ્કૃતિ બીજું સૌરાષ્ટ્રની રથના સંવાદો ત્રીજું સૌરાષ્ટ્રના રથના પાત્રો ચોથો પુરુષ પાત્રો પાંચમો નારી પાત્રો
श्रीन महात्मनी कथाओ, श्रीन महात्मनी कथाओ। मेघाणी ने शैली, मेघाणी ने वर्णन कला, सौराष्ट्री रफ्तारना दुहाओ, प्रकृति बल वर्णन, सौराष्ट्री कथाओं में मूल्य बोध, बार जेटला मूल्य की कथा से नोंधमां आपेलू छे। मुख्य मूल्य ए मानवता, मानवता मूल्य मोटा मोटो मूल्य धर्म छे, ह्यूमैनिटी। बीजो आश्रय धर्म, जेने आश्रय आप्यो એનું જીવ ભોગે પણ એનું રક્ષણ કરવું। ત્રીજું પ્રાણાર્થે શીલ રક્ષા, શીલ રક્ષણ કરવું। આ ગ્રહશ્રી વાર્તા આ બધાને કેટલા ઉદાહરણ છે કે આપણે ઝડપથી 24 વાર્તાઓ છે એ 5 મિનિટના બ્રેક પછી જોઈશું। પછી સ્ત્રી રક્ષા, જેટલો અર્થ સ્ત્રીનું ને બાળકોનું રક્ષણ કરવું, વૃદ્ધોનું અમન્ય રક્ષણ કરવું એક મોટું મૂલ્ય છે। પછી પાપ છાપરે ચડીને પોકાર, જે પાપ હોય છૂટું રહેતું નથી। પછી રાજધર્મ, બધા રાઇટ્સ વગેરે થયા અત્યારે બે અગ્નિ પૂજકો અને કરતા હતા, બે અગ્નિ પૂજક એટલે પાર્થિવ અને બ્રહ્મ। તો સિદ્ધરાજ જયસિંહ એ છુપાવ્યા સુધી એની ખાતરી કરી અને રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય છતાં બ્રાહ્મણને સજા કરી, પાર્થિવને સજા કરી અને ગરીબ મુસ્લિમને ખતીબને ન્યાય આપ્યો। એટલે રાજ ધર્મ અહીં ગોળ વાર્તા, રાજાને ગોળો દેશે અને એને બોલાવે છે। આનું નામ તો ધણી, માલ ચોરી જાય છે એનો માલ એને ચોરવામાં રાજા મદદ કરે છે, નામ ધણી મદદ કરે છે। એટલે આ રાજધર્મ એ પ્રેમનું સૂક્ષ્મ તત્વ। આયરાણી વાર્તા, પતિ ના મળતો છે છતાં એની સાથે લગ્ન થયા છે, એને જ પતિ માને છે, બીજા લગ્ન કરવા નથી ભાઈ રાણી। શત્રુને પણ સહાય મામા, પેલાને જીવ તો જોવા દે બોરદાન ગઢવી વાસો ન દેખાય, પીઠ ન દેખાય, છાતી એકાદ કરવાના વચન પાલન, કૃતજ્ઞતા, જે કોઈ કઈ સારું કરું છે તેનું સાચું વળવું, દાન, જીવ સુધી તો માગે એક વખત માગે કયો વચન હોય તો દાનમાં પાછા ન પડવું, આ બધા છે। હવે જે પુરુષ પાત્રો છે આટલા ધ્યાનમાં રાખશો, કોઈ પણ પ્રશ્ન હશે કે પાત્ર લેખનો જનરલ હોય લખી શકશો। રવાભાઈ જટો હલતારો, વલ્લી મામા ભારત, લખમસિંહ, માત્રા વરુ, ઘેલાશા, નાગ આયર,
de parte Mukrojii Vajesan Garba Naja Khata Chakraj Vardo Yabhar Vardo Yabhita Sri Patro Rupali Bhak Bilasri Rava Bhaina Mata Sonbhai Nagayatri Patni Sai Yesri Kambai and a negative Sejakni Sejakni Patni Patni Nem Pun Kareshne Vajamo Vetra Tum Yoshu Vetra Oshna Pekpar Tala Kareshne Nariva Svashti Nariva Yeri Pekani Kurma Koi Mulya Nivad या पुरुष पात्र स्त्री पात्र शैली निरूपण जितु कमे कष्ट तो प्रश्न रूप जुदो है जे कंटेंट ये एनी अगर 5 से मिनट ना विराम पछी आपने वार्ता से रंग से रवा भाई में रोगा ये नामधनी से अने एक सांचे ये वर्तन की चित्रा भावना कर जो मोटा पाक की बदी कथा भावना कर रही है ये आसपास में कंकर उन्होंने निवास मोटा कार्यक्षेत्र रामपुर पछी निवास एट आसपास प्रदेश में जाए आपदा किस्साओ जयरे मेघाणी सांभ्या ए वक्त के सौ दौ सौ वर्ष की वारा जूना नहीं एवं रवाबा काठमांड लेवा माटे गया गाड़ू लेने पाछा હજુ અહીં મેઘાણી વાતાવરણ ભરે છે રામનવમી હતી સુગમ કે વસ્તી ન હોય એવું બતાવવા માટે શિવમાં દીધો ગામડામાં આપણે જો ગામડા વસ્તી ન હોય પણ શિવમાં તો વસ્તી હોય જ કારણ કે કામ કરતા હોય પાકની ઘટના છે લાખો વાતાવરણ સર્જાય ભાષા શૈલીથી વાતાવરણથી સમય નિર્દેશથી કથન જે માં ત્યાં પાછળ આવે છે એટલે ખબર પડી જાય છે કે આ બે જણા શંકાસ્પદ છે કે જે તમે કોણ છો તો તમે પસાયતા છીએ કોઈ લૂંટી ન જાય એટલે અમે થોડો તરાકીને પાછા પાછળ ગયા લઈએ છીએ રવાબા મનમાં સમજી ગયા અને આગળ આગળ ચાલતા રહ્યા પછી પેલા ભારતીયોને લાગ્યું એ બે જણા હતા આગળ બીજા મોકલા હતા કામ તો ગા આવી જશે અને પછી કઈ થશે નહીં એટલે તરત સીધા આવ્યા એટલે કીધું અમારે જકાત જોઈશ તો કે જકાત જોવી હોય ગાડા ચેક કરો તો ત્યાં કરજો પછી કે દરબાર જવા દો તમારું લઈને તમારે કઈ નથી એ બચી શક્યા પણ એ સામનો કરે છે ગવાય છે પણ સ્વામિનારાયણ છે વિવાદ થતા પેલા કહે છે ધ્યાન રાખજો મને મારા ભાઈ પર દારૂ ન પાય એને દવા તરીકે પણ દારૂ ન પીવો ઉજ્જવળ સ્ત્રી પાત્ર અહીં પહેલી જ ઘટનામાં પહેલી જ વાર્તામાં રવા ભાઈના માતા એ ક્ષત્રિયાણી છે કે મારો દીકરો જોડીએ પડ્યો તો ભલે પડે પણ જાનવાળનું રક્ષણ કરવું એનો મને ગર્વ છે અને છેલ્લે ટોચ છે આ જે ઘટના કે છે એ કસુંબોમાં રંગ છે રવાભાઈને પણ બીજો કોઈ નથી આ બાર ઉઠ્યો છે એટલે આપણે જોઈશું જે કે
લાક્ષણિકતાઓ આ સાચી બનેલી મનાતી ઘટનાને વર્તના રૂપમાં આપવાની છે. એના બધા જ તત્વો આ એક આપણે જોઈ શકીએ છીએ. સરસ રીડેબલ વાર્તા મળે છે, સંવાદનો ઉપયોગ છે, વાતાવરણ છે, સ્ત્રી અને પુરુષના પાત્રો અને મૂલ્ય પણ છે. ભારવટ્યો એની સાથે પણ વીર પૂજાનો કે પરાજિત કરનારના પણ એનો ગુણ હોય તેને ગાવાનો એ પણ એમાં જોવા મળે છે. બીજી ઘટના છે એ પણ ભાવનગરની સણોસરા લોક ભારતી સણોસરા દર્શકની મોટી સંસ્થા છે અને એવી જ બીજી સંસ્થા આંબલા સરોજ સણોસરા અને આંબલા નજીક છે. પણ બ્રિટિશરોએ સૌરાષ્ટ્રની માતાભારે કોમને વશ કરવા માટે જો તમે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં છો એના માટે એટલા તમને વિગતો આપું છું. ભાગી ન શકે માટે વિલાયતી બાવળ રોપાયો કે ગાંડો બાવળ એમને ઉભી જાય ફળદ્રુપતાનો નાશ પામે. અને તમે જો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જશો તો આ બાવળ જોશો, એટલે સત્યાનાશ વાળ્યું છે ખેતીનું. બે બ્રિટિશ પીરિયડના દુષ્કૃત્યો જમીનનો બગાડનાર એકા બાવળ અને લોકોને તો પછી સસ્તું ઇંધણ મળ્યું, પાણી ન પાવું પડે તો એટલે એને ચાલુ રાખ્યું. બીજું યુકેલિપ્ટસ, યુકેલિપ્ટસને કારણે પણ કૃષિ ક્લિનિંગ કરી બ્રિટિશ પીરિયડમાં આવ્યા. એટલે અત્યારે પણ ગોહિલવાડમાં એસટીમાં જઈએ કારમાં જઈએ તો બાવળના ઝૂંડના ઝૂંડ છે. અને ત્યાં આ બ્રિટિશ યુગમાં કોળી લૂંટફાટ કરતા છુપાઈ જાય એમાં એક ગરાસદાર નીકળો, પત્નીને આને આને કેડી એટલે ગામ લોકો જેવું રાહત પડી ગઈ છે. અને આગળ આંબલા પહોંચશે તો ત્યાં સુધીમાં તો ભરવટિયાઓ આ ભૈરી છે આણો વળી જાય છે, બે જણા છે આ ઘરે બધું લૂંટી જશે. સ્ત્રીની એમ લાગ છે લખે છે રોકાવાનું પેલો એકમાં છે પોતા પાસે તરવાશ ગરાસ્યો તિરસ્કાર કરીને જાય છે. ત્યાં હલકારો જટા જટાશંકર જટો હલકારો એટલે વિલેજ પોસ્ટમેન ગામડાનો પોસ્ટમેન. આ વખતે બધે ગામે ગામ પોસ્ટ ઓફિસ ન હોય એટલે ગામડાની ટપાલ આ હલકારો વેચવા જાય. હાથમાં ભાલો હોય એને ઘૂઘરા બાંધ્યા હોય અને ટપાલનો થેલો ચાલતો ચાલતો જાય ગામ આવે એટલે ઘૂઘરા ખખડા. ગામમાં તો બધાને ટપાલ આવતી ન હોય, કોક એવો હોય જેને ટપાલથી ના હોય કે આવે એટલે એની ટપાલ હોય તો આપો પાછો ઘૂઘરા ટપકાવતો ચાલ્યો. એને જેવું પોતાના ગામની દીકરી એટલે કોઈ બેન કે આજ સુધી આજ ચાલતો આવે છે એટલે વાત એ પડેલા કા બેન સાથે જાત લેવા પાછા આશે તે છે. પેલા દરબાર જ્ઞાન થાય કે મૂંગી મૂંગી ચાલ્યા હોય તો કે ના એ વાત જટો હોય છે આપણા ગામનો હવે જોયો કપામાં એટલે જટામાં સમજી ગયો કે આ દરબારને ગમતું નથી તો એ એના માર્ગે હું મારા માર્ગે એમાં થોડે તો ગયા
એટલે ઝાડ ઝૂંડ માંથી બહાર થયો, બહાર નીકળી પડ્યા. જેટો જુએ છે અને થયું ઉદરવાર બોલે પેટમાં છે લૂંટા, એટલે એ તો એમને ચાલુ હતા. પણ લૂંટાલાની દાન બકરી પેલા દરબાર તો બકરી બે થઈ ગયા, ધ્રુજવા માંડ્યા, તરવાનું લઈ દીધું એમને. પણ દર ઘરેણા કાઢતા કાઢતા એને દાદા પકડી બળાત્કાર કરવા માટે કે પાળ સંતની પૂછડીને નીચે, એટલે પહેલા લૂંટા એનો વાંધો નહોતો, પોતાના ગામની એક તો સ્ત્રી, પોતાના ગામની વર્ણિત જતી સ્ત્રી, એ પોતાના જીવતે જીવન એની આપણું જાય શેર લૂંટાય. જટો બ્રાહ્મણ છે, લડાય સાથે કોઈ એવું નથી, કટાયેલો છે, ભાલો છે, પણ છતાંય તૂટી પડે છે, બધાનો સામનો કરે છે, આખો ઘવાઈ જાય છે. પણ લૂંટારાઓ ને થાય છે આ મરણીઓ થવો છે, એક મરણીઓ સોને ભારે એટલે ભાગી જાય છે. પેલો લોહી ઝાડ કરી નીચે પડે છે. પેલો પતિ કહે છે ચાલો એની પત્ની, આ તો થઈ ગયું, આપણે બચી ગયા, જાશે ક્યાં માળા હાળા નામર. પત્ની કહે છે કે નામર જાશે ક્યાં, આંખની ઓળખાણે મારી પાછળ આ બ્રાહ્મણ મળવા પડે, તું જીવ બચાવી નું બોલ રહ્યો, હવે હંસ ને કાગડાના હોય નહીં મેળ, એટલે ચાલુ રહે છે. એના પતિ એમ કે છે જા આ સ્ત્રી ખોવા વાને બેસે છે અને પછી એની પાછળ સતી થાય છે. પતિજી પાછળ ચિતામાં પડીને બળી મળે એ સતી કહેવાય, એ નો જમણો હાથ નો થાપો હોય. પણ ભાઈ કે પિતા કે બીજા પૂજ્ય માટે મરી પડવાડે તો ડાબા હાથનો એનો પાણી હોય. આ આંબલા પાસે આ બંનેના થાપા પણ છે. એટલે ઘટના આપણે જોઈએ છે કે હમણાં સાંપ્રતતાની વાત કરીએ, આજે પણ કેટલી જરૂર છે, બળાત્કારના કેટલા કિસ્સાઓ બન્યા છે, લોકોને વિશે બને છે, એ સિદ્ધાંતના કેટલાક કિસ્સાઓ બન્યા છે, લોકોની વચ્ચે બન્યા છે, લોકો નામર થઈ ગયા છે. આ ક્ષણે વિશે કે એ વખતે જીવ બચાવવાનો ન હોય, એ વખતે સંસ્કાર બચાવવાનો છે, સ્ત્રીનું શિયર બચાવવાનું છે. જે નિર્ભયાનો કેસ દિલ્હીમાં બન્યો પણ પછી આખી પરંપરા ચાલી, એ આખું મોટું લાંછન છે. એટલે આ એની સામે આપણું છે, એક જ માણસ છે, કશું એને કરતો એને નડવાયો, અને છતાં એને 1915ની જ આ ઘટના છે, બહુ નજીકની મેઘાણી માટે એકદમ નજીકની ઘટના છે. એવું ગરાસમાં રૂપાણી બાપ આણે વળીને જાય છે, સાથે પગી જતા પેલા રસ્તામાં આણે વળી જાય એટલે ઘરેણું બધું એને આણે વળાવવા, એટલે વળાવ્યા તરીકે પગીને મૂકે જે સુરમી જોયું બારોટિયા સામે બાત લે. ગેમો નામનો એવો છે ફળાકીઓ છે, વાતોમાં બહાદુર, પણ જ્યારે જરૂર પડે ત્યારે પસ્તી જાય એવો. પેલી બાઈક કહે છે કે સાંજ પડી તમે જુઓ પેલા ક્યાંક દેખાય છે તો હું કોણ, હું ગેનો એમ કરીને પેલા કહે છે, પછી પેલા નજીક આવી જાય છે એટલે કે ખબરદાર, તો પેલા દગાડી આવી રણ દોટી દો વાળી દે ગેમાને
રણ ગોઠવ્યો એટલે હાથને પગ બંને બાંધી કરીને ઠેવું મારે એટલે ફૂટબોલની જેમ ધડકો ધડકો જાય. હવે રૂપાણીબા માટે બીજો કોઈ છૂટકો જ નથી એટલે કેવું રૂટકો રૂટી લે બધા ઘરડા પાકી દે છે. ઓકે પગનો પોળો પાડ એકે છે હવે પગનો પોળો પેલા બહુ ખીલી બેસી ગઈ હોય અને નીકળે ને કે તું નથી નીકળતો ન હું નીકળે કાટ તો પેલા તું કાટ એમ કરી પગ લાંબો કરે એટલે ઉતાર લૂંટાવાય એની ખીલી ખોલી પણ ડાલ પકડી એટલે એનો હાથ ઉપર ને ઉપર જવા માંડે. હવે આ સ્ત્રી સમૃદ્ધિ ઘરેણા બધું જવા દેવા તૈયાર પણ પોતાની એમ પર કોઈ હાથ નાખે એ સહન થાય એવું નથી. ગાડામાં આડા નાખ્યા હોય જે આગળની હોય છે એમાં આડા લાકડા ભરાવેલા હોય અને બાવળના સકર હોય એની પાસે કઈ છે નહીં પણ ટેકે બેઠી હતી એ આડું લઈને ખેંચીને રણચંડી બનીને અડકું કરનારના માથામાં એવું માર્યું કે માથાના ફાટિયા થઈ ગયા અને પછી રણચંડી બનીને ઘૂમી વળી એટલે બધા ભાગ્યા અને પછી ગામ આવી ગયો તો એ આવેશ ન સમજ્યો અને અંતે એ ટ્રોમામાં માનસિક આઘાતમાં એનું મૃત્યુ થયું અને સ્ત્રી શિયરની રક્ષા એનું મૂલ્ય શિયરની રક્ષા માટે આગળનું શિયરની રક્ષા પણ ત્યાં પુરુષ કરે છે પતિ નથી કરી શકતો અહીં સ્ત્રી જાતે એનું રક્ષણ કરે છે. આ હિતની ઉદારતા પાછળ પ્રેમના સૂક્ષ્મ તત્વ છે. વાહ વિકમસિંહ કા પુરુષ છે પુરુષમાં નથી એના લગ્નની વાત ચાલે છે એ ના કહે છે કહી શકતો નથી ના શા માટે કહે છે એટલે માતા પિતાના આગ્રહને વશ થઈ એને સોનભાઈ સાથે લગ્ન કરવા પડે છે. પહેલી રાતે એને છેવટે વાકે આ વગર છૂટકો નથી એટલે એને કહે છે અહીરાણી મને વિશ્વમાં હું નકામું છું પુરુષમાં નથી સ્ત્રીને માટે અસહ્ય આઘાત છે. આ લગ્નનો આદર્શ કોઈ કહેવા નથી ગયો પચાવીને બેઠી છું કે અગ્નિની સાક્ષી જેને ભરીશું એની સાથે મારા ભાવ બહુ નો સંબંધ છે તો કે તો આ દોષો છે આપણે સાથે હરિભજન કરીશું ભરી પતિ નામર દો તો એને અભાવ ને પીઠ પી જાય છે એ સ્થિતિ સહન કરે છે એટલે પ્રેમનું લગ્નનું સૂક્ષ્મ તત્વ કામ વૃત્તિનો સંતોષ એ જ કંઈ લગ્નનો આદર્શ નથી. આ બાજુથી વિક્રમસિંહને એનો કોન્સિયસ બાઇટ કરે છે કે આ સ્ત્રીની જિંદગી ભગવાન એ વારંવાર કહે છે દશરથ સ્નાન કરે કે તું તારા મા બાપને વાત કરશે તો છૂટ્યા છેડા લેવાઈ જશે અને તારા બીજા લગ્ન થશે પણ એ કહે છે મારે એક મોમો મે નથી. છેટ વિક્રમસિંહને લાગે છે કે પોતાની એક સરળ સંકોચની ભૂલને કારણે આ સ્ત્રીનું જીવન આખું બગાડ્યું છે એટલે કે પોતે જ રસ્તો કરી આપે છે ઘરનો ત્યાગ કરે છે અને સસરા પાસે જાય છે અને કહે છે કબૂલ કરે છે હું તો પાવૈયાના મઠમાં બેસવા જાઉં છું મારી આ ભૂલ થઈ ગઈ છે પેલો ગુસ્સે તો થાય જ પણ પછી
dikrini, sol beli yerine gelmiş. Hani lakam şey, sahte, inan bir yer yapıyor. Karışık. Ağabey yok. Vikam şey. Pavayana matma, proyosho şey. Pavayana matma koy ağabey. Emke bu, Purushman, Sriman nati. O siddha proyoshno. Ele, siddha srinya pakar, kapra pervan. अधिकार को मरे, उनके नो टेस्टिंग पीरियड होय, ये पूरों पर आपसी ऐने दिक्षा पावे या नहीं आपे, और ये लो पेड़ों के बारे, टूड़, ये पढ़तू पढ़तू लखम सिन्हा काम मार, ये लो सिंमाज, भूतपूर्व पति पत्नी विहोत है, वैसे पहले पत्नी कैसे हमारा बहुत सुखम बगल है, उनके तारों बहुत बड़े, बहुत बड़े, आप पावे या ना बहुत बड़े, हमारा बहुत बहुत बड़े, पहले के शिकार में तो सब ना हूँ तो मैंने कोई अभाव हो, जख्म से, जोश, मेरा कहते हैं छः छली होकर तुम्हारा घर आओ, तो कहने तो क्यों रहता हूँ? पति ने बात करे लखम से पोते ने निमंत्रण आप कि तू भोजन मटाओ भोजन मटावे ते लखम से पोते भूष मंदिर में धूप करे दीप करे डेसी जाए मतलब शरीर में माता जी आवे आ भाई जाने से क्या हृदय जो छोको वो तमाम बिजो होती अलग पवित्र मनुष्य लेके शक चेन पंगमा पड़ी है, इले विकम से, इन आप पंगमा पड़े शक, इले लकम से, वो इन आप आसमान जोरदार थापो मारे शक, ये थापो मारे शक, ये सब ते इन आप पुरुषत्व प्रगट थाए शक, नमर पुरु चालू रहे शक, इन पश्चिम पोतानी पत्नी ऐसी साथे पढ़ना विषय लाहिर नी उदारता अमूल विषय यहाँ पर प्रश्न था किसमें वासना धब्बो मरवा था आज जन्मजात पहले वस्तु दूर था पर ते आपने बेहद खुला साचे कि कैटरो के वो बने शे जय बताने आपने खुला सा कर सकता है बिजी हो इस आइनर पोर्च है, इस समय दंतन तोच, मानस माटे क्या बाई चुके, मनोह एव मनुष्य आराम कारण बंधन मोक्ष हो, मानस ना बंधन अरे मुक्ति नो कारण मन्च, इलेव निजोए शक्ति जागरूक था, तो आप अधि इम्यूनिटी पॉन के मजागरूक फ्रेश लेकिन नज बने ये मामला कोई शक्ति है नहीं सांसार रचते ना बने पर हम एक प्रेमना सूक्ष्म आदर्श में पुरुष ने एक उदार बने आपकी आसार घटना से इतने पोकर प्रश्न पत्र ना बने वार्ता पे के अनु समग्र दर्शन मूल्यांकन करो तो आ ये प्रकार नहीं है जटोल करो ये प्रकार नहीं है आही भी उदार था ये तुम्हारा की वार्ता नहीं है ने स्पष्ट कर दिया भाई बंधु आ मित्र मैत्री नु मूल्य मित्र नु मूल्य शू छे मात्रा वरु गाम धनिश माल प्राकृत चार वाले अनुदार मास छे एमा कच्छना जालमसंग नामनो दरबार इन्हीं जमीन आज के लिए वापस अलग खादे पिदे रहते होते बारों को करने जमीन ले विश और पैसों ना थे कोड़ों ना थे खादा पिता वगैरह नो भरदार जो बनी है मात्रा वरुणा गामा विश
માત્રાઓ એને આતિથ્ય કરે છે. વેશવા ભૂત પાંચ સાજો તંદુરસ્ત બનાવે છે. પછી જાણે છે પણ મુશ્કેલીમાં છે એટલે વિદાય થાય છે ત્યારે તમા પૈસા આવે છે અને જાય છે. પણ ઝાલમ સંગ ન થાય છે કે હાલ ઘોડું મને મળ્યું તો હું આ ઘોડા ના ઘોડથી ભારવડનું ખેડીને મારું જમીન પાછી મેળવ એટલે રાતે છુપાઈ જાય છે. અને ઘોડાથી ચોરી કરવા માટે ઘોડામાં પ્રવેશ તો ભયંકર લાક્ષણ મહિનાની ઠંડી છે પણ હજુ રોગ ગયો ભયંકર તાર છોડે છે રેવાતું નથી એટલે અંદર જાય છે. પ્રહર શરૂ થઈ ગયા છે પાછલા એટલે માત્રાવાળું તો ઢોર લઈને ચારમાં નીકળી ગયો છે. આ ઝાલમ સમય ત્યાં એટલે ખબર પણ નથી. ત્યારે પતિ માત્રા ઓળો આવે છે જોવે છે તો આથી એના પત્નીની સોળમાં સુધી બીજો કોઈ પણ પુરુષ હોય તો એ તરવાળના ઝાટકે અથવા તો લાગે બેના માતા પણ એ માત્રા ભગવાનના જીવનની સમજ સહનશીલતા વિચાર શક્તિ એ કામ કરે છે. લાયક કુશળ પાત્ર માત્રા ભગવાન એ વિચારે કે આવા મોદાલ પર મારી પત્ની ન હોય નક્કી કંઈક ઘટના હોવી જોઈએ એટલે જાણે કશું બન્યું નથી એમ કરીને પહેલાને પહેલો જગાડે છે એટલે પત્નીને ક્ષોભ ન થાય એ જોવે છે. હવે ઠાર ઉઠી ગઈ એને લાગે છે બા મને આ જોઈ ગયો એટલે હવે તરવાને ઝાટકે દે છે પણ માત્ર કંઈ કરતો નથી. ચલો મહેમાન શ્રીરામ લાગે છે જેમ બકરા કાપવો હોય અને તાજો મજો કરે એમ કરે પછી પછી બોલાવે છે બેસાડે છે પછી બાપા આ કંઠાળ માથે મરણ ક્યાં સુધી સહન એટલે કે હવે જલ્દી છૂટકો કરો. પછી માત્ર માર છૂટકો નથી કરવો પણ શું બદલતું વખે પછી એ વાત કરે છે. આમ ભલા માણસ તારા ઘોડું જોતું હોય તો ઘોડું મૂકી દેવું તું તારા અન્ય હિસાબે ઘર આપી દે તને જેમ ઘરે આ તને વાતો બધા થોડા પૈસા ઘોડું આપ લઈ જાવ અને ઝાલમ સમ એટલે આટલે સરસ કરતા છે. હવે ઉત્તરમાં કલ્પનાના અંશો ચાળની શૈલીને અતિરેકના ચડી ગયા છે. એ કઈ રીતે વાર્તાને તો પેલા આમાં તો વાર્તા ન લાગે તો પછી ઝાલ માત્રાવાળોની સ્થિતિ ખરાબ થઈ અને એ ઝાલમ સમના આશ્રય જવાનું થયું પણ એને શંકા પડી કે ઝાલમ સંગ અવકાર આશ્રય કરી બધા પતન જેવા ન હોય અને પત્નીને બેસાડી કરાણ પણ પોતે મળવા માટે ગયો. એ જ વખતે એનો છોકરો નામ એ રમતો હતો પણ પેલા એ માત્રાવાળું કહ્યું કે કેમ એકલા હતા એટલે બહુ ભેટ્યો તો કે મારે બહેનને કેમ ના લાગે તો કે ત્યાં રાહ જોવે છે એટલે છોકરાને એમ કહ્યું જો ફૂલ આવી છે અને છોકરો દીપુભા એનો જન્મદિવસ છે ઘરેડા બહાર ગયેલા છે અને ફૈબાને શોધવા માટે દોડે છે ત્યાં તો
પેલે જાલિમસિંહને માત્રાવાળું પત્ની જુએ છે કે નાનો છોકરો આવ્યો છે, ઘરેણાથી બરેલો છે, હવે આને આપણા ઉપર મળે કે ના મળે. એટલે એનું છોકરાનું ફોન કર્યું અને ઘરેણા બાંધી લે છે. છોકરાને વાર રાખતા માત્રાવાળું અને જાલિમસિંહ બનાવે છે અને જોવે છે. એટલે પેલાને માત્રાવાળું થાય છે કે એની પત્નીને તો પુરી જ પૂરી કરવી જોઈએ, એનો અપરાધ એવો છે. પણ જાલિમસિંહ સમજે છે પોતાનો ઉપર કેવો અપરાધ છે ભાઈબંધ, એટલે કહે છે કે દીકરો તો બીજો પણ આપશે. અને પછી અગાશીમાં લઈ જઈને ફેંકી દે છે, એટલે કે જે અગાશીમાંથી દીકરો પડી ગયો. એટલે આપણો અતિરેક આપણને લાગે છે અને જાણની કથામાં આવા પ્રકારના મૂલ્યના અતિરેકના પેલા ઘટનાઓ જોડાઈ જતી. એ દાખલે કે સ્ત્રીની કાઠિયાઠી કાઠીની વાત છે. કાઠી કાઠિયાણીને વારંવાર કે દરબાર દાંત પડી ગયેલા કાઠિયાઠી યુવાન છે, એના દાંત સાબુત હતા. તો કે તમે જોવા ને તમારા દાંત સાબુત, એટલે તમે આ કડક રોટલો કરો છો. દાંત ન હોય તો ખૂબ પડે કેવી મુશ્કેલી પડે. એટલે કાઠિયાવાડીએ કાઠિયાડીએ પોતાના પથ્થર લઈને દાંત પાડી નાખ્યા. આવા વાહ્ય કહેવાય આમાં મૂલ્ય. એટલે આ બધા ભયક મૂલ્ય છે. તારા ધાતણ નહીં કરતો, બ્રશ નહીં કરતો કે તારા ધાત ગયા, અથવા તો બીજા બીજા લગ્ન પહેરાશે ગરડા થઈને યુવાન માટે, એના માટે તે ધાત પડતો એ સારું નથી. કેમ કે પત્નીને વિષયગ્રહ લઈ જવા માટે પત્ની એવી પતિવ્રતા કે એના ધંગડા પતિને ખભે બેસાડી દે શિયાળા ઘરે લઈ જાય. આ શું સતીત્વનું લક્ષણ છે? પતિના આવ્યા શિથિલતા અને પુષ્પી લક્ષણ નથી. પણ આ બધું ધર્મ સામ્યવાદીઓ કહે છે એક પ્રકારનો ઓફેન્સ એક્સપ્લોઇટ કરવા માટે, એમ સ્ત્રીઓને એક્સપ્લોઇટ કરવા માટે આ મૂલ્યો ઉભા કરી દીધા છે. એટલે એ રડ અને કલમ અને પેલા આ ઘેલા શાહ એવો લીમડીનો વાણી હતો. એણે પોતાના સામર્થ્યથી આજે પણ અમદાવાદથી ભાવનગર જઈએ તો આ બરવાળા આવે છે. અને બરવાળા નથી કહેવાતો, ઘેલા શાહનું બરવાળા. એને કેવી રીતે સ્થાપિત કર્યું? વડદા નામનો ગઢવી કે હું એને તો ઘાસ લગાવું મારા ઘોડામાં, એટલે એને ત્યાં પહોંચી ગયા છે ઘેલા ઘેલા છે. અને એની સ્ટ્રીમમાં જેમ કહે છે વડદાન આવ્યો છે હું ઘેલો છું તારે ઘાસ ઉઠાવું છે ને ઘાસ પાડવા, એટલે આ મનમાં તો પકડી જાય ત્યાં છે કાહારો વાણીઓ એની છાતી અહીં આવી જાય. પણ કે તે બધું થશે હાલ પેલા આપણે કહુંબા પાણી લઈએ, તારી સ્ટ્રીમમાં મારું કહુંબો એમ કહું બોલે છે. પછી તો હવે મરત નો બચ્યો આવી જા, એટલે સાંજ સાંજ પેલો ઘાતા પેલો ઘા કરે છે સાંજનો તો ચૂકવી દે છે, પછી એક કરે છે તો એનું ઘણું કપાઈ જાય છે અને વોટદાન અને પેલો ભાલો ઉભાવે છે. વોટદાનને લાગે છે કે મારી જશે, પછી પહેલા શાકે છે કે મારે તને માફ નથી, તારો ગર્વ જ ઉતારવો ભાગ કે મારા માણસો આવે છે નિકતન નહીં મૂકે મારો ઘોડો લઈ જાય, એટલે પોતાનો ઘોડો આપે છે ભાગે. લોકો કે દાજી તમે તમારું ઘોડું લઈને ગયો ના પેલો જવા દીધો કે મારા ઘોડો આખી લોટકો લઈ ગયો ઘોડું લઈને ભાગી ગયો. બધા સમજતા હતા કે એને છે ને પેલો શત્રુ પણ નિઃશસ્ત્ર અસહાય મારવા ખાતર મારું નહીં ગર્વ ખાતર છેલ્લે કહેવું
ગભરે જતા પહેલા મારો ઘોડો ભૂખો છે, તારી તરવારથી ઘાસ વાટ અને ઘોડા ખોરાક થશે, એટલે પછી કરો. એની ઘણી બધી ઘટનાઓ આ ગેલાશાની છે, જેમાં શત્રુને પણ પીઠ પર વાત ન કરો, સ્વામી ભક્તિ બીજા દરબાર લેવા તૈયાર છે અને છતાં પણ એકલા કરતા નથી. અને બીજું આવા વીર પુરુષના ઉપર જ એનું જીવન આપત્તિ આવે અને મુશ્કેલ હોય એ કૈલાસમાં જોવા મળે છે. પણ ગામ કેવી રીતે સ્થપા એક સરસ બીજી ઘટના છે કે કૈલાસા આસપાસના ગામ બધા લઈ લેવા મળે. બાજુમાં એક ગામ ચારણ, હવે ચારણ પશુ ચારણ ધામધણી ખરા, પણ તે યુદ્ધમાં નિષ્ણાત નહીં. એને થયું ખરો આ કાઠીઓના ગામ લઈ લીધા છે વાણિયાએ, અમારો ગામ તો તરત લઈ લેશે. એટલે ભાવનગરની દરબારમાં થયો ચાર ચાર બહુ ચતુરો અને વેળો છે ચૂંટ્યું મારી દરબાર ઘટમાં સહી ગયો. દરબાર આવ્યા, દરબાર ને મન માટે જાતિગત પરંપરાથી દરેક ગરાસિયા દરેક ચારણનો માવો છે અને ગરાસિયા માટે દરેક ચારણ એનો ભાણે જ છે એટલે મામા જ કહે. આવો તમે વિગત એટલા માટે કહું છું કે ત્રણ વાર્તામાં આ સંદર્ભ છે. આ જો આપણે ન જાણીએ તો વાર્તા ન સમજાય, મામા ભાણે ન સમજે. પૌરાણિક કથા એવી છે કે દક્ષ યજ્ઞ થયો અને સતીએ પોતાના દેહનું પેલા હોમ કર્યો બળી મળ્યા અને શંકરે એ છબલે નાચ્યા, વિષ્ણુ એના ટુકડા કર્યા. એ વખતે પશુપાલક જે નદીનો ચારનાર ચાર એને દેવી પોતાનો પુત્ર માન્યો, એટલે એ ચારણ દેવીના પુત્રો છે, પાર્વતીના પુત્રો છે. અને દક્ષ કન્યાના ભાઈઓ એક ક્ષાત્ર વંશજ છે, એટલે માતાના ભાઈ એટલે મામા, એટલે દરેક ક્ષત્રિય મામા છે. અને દરેક ભાણે ચારો એનો ભાણે જ છે, એટલે મામા ભાણે તરીકેનો સંબંધ એનો ચાલતો હોય છે. એમાં એક ચારણની ભેંસો જોડાય ચોરી ગઈ. હવે ભેંસને ચોરી જવી તો મુશ્કેલ છે, સસ્તામાં વેચી દેવો પડે માલ, એટલે દરબાર વેચી દીધી. દરબારે લઈ લીધી, દૂધ ખવા પડશે. આવી સરળ હાથણી જેવી ગીરની ભેંસ એમને મફતના ભાવે મળે. એ ચારણોમાં તો એકમાત્ર આશ્રય ભેંસો હતી એટલે આવ્યા હતા. એ ખબર પડી કે દરબારે રાખી લીધી છે, તો કે તો મારા મોસાળા મામા છે, મામા કઈ ભયંક રાખે નહીં, એટલે ગયા દરબાર પાસે. એ કે મામા તમારી પાસે મારી ભેંસો ચોર બીજી ગયો, મામા રાખે ને આપી દેશે, દરબારને આપી દેવાની ઈચ્છા, તો બીજા કક્ષો દયા એ કે આપણે કઈ ક્યાં સાબિત થઈશું એટલે ના પડે. પેલો લોકો ચારણા માને છે કે આ ભેંસ નો રાખનાર છે એટલે ત્રાગુ કરે છે, ત્રાગુ કરે એટલે કટારી લઈને લોહી કાઢે અને લોહી છાંટે, એટલે એવી રીતે બલિદાન આપ્યું, ત્રાગુ કરીને લોહી છાંટ્યું, પછી પાપ છાપરે ચાડીને પોકાર દરબાર. એ ભેંસનું જ્યાં દૂધ આવ્યું તેમાં જીવડા દેખા ખાઈ ન શક્યા. રાખવું ભેંસના દૂધ એ આખી ઘટના એ આપે છે. માણસનો કોન્સિયસ એને નિરાતે
જીવવાત દેતો નથી, પોતાનું પાપ પોતાને પીડે છે. એવી રીતે ઘોડો કાત્યા એ પણ એ પ્રકારની કથા છે. આહી યુગલના કોણ લગ્ન કરીને આવે ત્યાં તારા માટે આકાશના તારા તોડી લાવું, એમ કે તું મૃત્યુ પામે તો એક ક્ષણ પણ હું જીવતી ન રહું, હું જીવતો ન રહું. આવા વાત કરે છે, બાપ સાંભળે છે એમ કે આ બજો મારા કરવાની વાત કરે. એટલે દીકરાને કીધું, પેલો કકાલી હાથ લઈને કેમ ન આવી, બેટા ભારે માઠા સમાચાર એવું આપણી ગયું. અને બહુને એવું એવું કહેડો એટલે મૃત્યુ પામે છે. એટલે આને તરત જ કોળ યાદ આવ્યા, કટારી લઈને પેટમાં માર્યું અને મરી ગયો. એટલે પેલા બાપ નથી વાતો મુશ્કેલી ભારે કરી. પછી આ અહીરાણી એટલે તો છાતી ખૂટી માથું ખૂટ્યું, પણ એ હવે તેરા લઈને મળતે દેખાવું નહીં કરું. અને બીજું લગ્ન કરી થયા પછી આ માણસ આવી રીતે મરો એટલે એની દેરી ખાધી હતી. લગ્ન કરીને જતી હતી તો ત્યાં ગઈ અને પૂછવા આવી, એમાં બે ત્રણ જો આ દુભાનો ઉપયોગ ગઢવીના છોકરા નાના પેલી લાગી તો હવે ખાંભીને ઉપદેશીને કહે છે, નાગ નિહાળી જ હોય એ નાગ દે નમલા છે, ચાલો તું જો તો ખરો નાગ નિહાળીને જોય ઓહળા મન પથરીએ ને આ મન જ્યાં ત્યાં ના નખાય, તારા માટે જીવ્યો પણ બધે ન કહેવાય. તું આ કરીને બેઠો ઓહળા મન પાથરીએ નહીં, કાઠ ચડ્યા નહીં કોઈ, વાતો બધા કરે છે પણ કાષ્ઠ ઉપર કોઈ ચડતું નથી, તે શરીર પેટમાં નાખી કેસ ન થઈ. આને શું કર્યું, ધંધે વળગી ધમાવું, એ ધમાવના દીકરા આ તો ધંધે વળગી ગયો, ધંધે વળગી બીજા લગ્ન કર્યા અને પછી એ સ્ત્રીનો પશ્ચાતાપ થયો. ધોવાનો સરસ ઉપયોગ છે, હ્યુમન સાયકોલોજી છે. આનું નામ એ ધણી ગજાભાઈ ગોહિલની વાત છે. પેલો ચોરી કરે છે, ગાળો દે છે તો એ સાંભળી લે છે અને પછી એને પેલા ગોળો દેવા કામ આપે છે. અહીંયા ચોરી કરે છે, સવારના કોર્ટમાં રાજભાગ આપવો પડે એ આપવા થાય પેલા લવ ચોરી નહીં, પણ એટલું ગાડું ભર્યું ચાલે નહીં, એટલે એને જો ટેકો આપે તો ગાડું ભર નીકળે, ભોગ જોગે દરબાર જ નીકળે જેનો માલ છોડતો હતા. ઓ પેલી ટાટ એટલે ગુફા ભલે પછી ગોઠેલી તો કે જવાન આ મને જરા ટેકો દે, દરબાર સમજી ગયા કે આ ખેડૂત મારો ભાગ ચોરી જવા રાજભાગ પડે પેલા લઈ જાય તો કે માલ કરતા મન મન ઉદાર ધણી તું એટલે એને ટેકો કરાયો. અને પેલો જે ચોરી ગયો એને ખબર નથી ગાદરબાર એમાં કંઈક વાંધો પડ્યો એટલે કે ઉછાળા પડ્યો દરબાર રીતે. દરબાર સમજે તો પેલા હું તારા ગામમાં લઈ ગયો એમાં નની એક કર્યો ઉછાળા પડ્યો છે તો કે સારું, પણ કે ઉચાળા ભરીને એવો ધણી ગોત છે જે તારું ભરતીય ચડાવે પેલા લાડી આંખ ઉઘડી ગઈ કે ભરતીય ચડાવે આરો આપે છે તે જાણે. પછી ખ્યાલ આવે છે કે દરબાર જ કરો, પછી પગમાં પડે છે એટલે કે મારી એપ જોઈ પોતાની ચોરી જોઈ અને છતાંય પ્રેમ એને ન કરવું, આનું નામ તે ધણી. એટલે આ ભોસિંગ એકલું ન જાણે અને ઘણા બધા અર્થ રાજા એનું શાસન કરે ન ચાલે એનામાં બોડોમાં છે એવી સહનશીલતા છે, સમજ જોઈએ. ગાળો દેતો હોય તો ગાળો શું કહેશે એને અસંતોષ ક્યાં છે. અને નાના મોટા આ આ રીતે ચોરી કરતા હોય તો એ નાના માણસ છે કે આ ગામધણી એ તો બહુ મન રાખવું જોઈએ.
એવી વેપારદારી આ લોકકથા સાચી કથા પહેલે નથી, મોતીના વાવેતર નામની લોકકથા છે. બહિરીને સુતારી છે પણ એને બદલે જાય છે ત્યારે દરબાર પોતે છોડાય છે, તે ભાગમાં મોતી ઉભે છે. આ વાત એક નથી પણ એ કેવું છે, જો રાજા પરવશું હોય તો મુબલક પાઠ થાય એનો અર્થ છે. સેવકજીની વાત એવી છે, પત્ની બેઠી છે, નવવધુ બેઠી છે, દોવે છે અને આ સાપ નીકળે છે. બીજી વખત તો ભોગોળું નાખીને ઉભી છે તા ચીસ પડે, પણ આ એવી છે કે એને સીધું દોતી લઈને એક વખતથી ઘણું દબાવી દીધું, નાખને મારી નાખ્યો અને વાળા ફેંકી દીધો. બાપને લાગ્યું કે આ હો મારા દીકરા માટે જોખમી છે જે આટલી હોય, એટલે એને એનો ત્યાગ કરાવે છે. અને પછી એ જ સ્ત્રી બીજાને પરણે છે, પતિને બોલાવે છે અને એને પેલા પતિને ખૂન કરે છે અને એના માટે આરોપ નાખે છે, એટલે પતિ માં. તો આ પણ હકીકતે તો કામ કથા છે, આગળની કથા જે બી નથી. મારો પોતાનો જે કામ કથાનો સંગ્રહ છે એમાં પણ આની જૂની લોકકથા છે એ આપેલી છે, એટલે સમિશ્રણ છે. કેટલીક શુદ્ધ ઘટના છે, કેટલીક ચાણી શૈલી એવી રીતે મોડો મોડો એટલે છાતમાં ભાગે ઓના છે નું એ દરબાર રજસ્થને ગાળો દે છે અને એને એમ કે સામાન્ય સિપાઈ છે. તો પછી વજયસંઘ એને બોલાવે છે, પહેલાં મોતિયા મરી જાય છે પણ એને વજયસંઘ જમીન આપે છે, બળદ આપે છે, બિયારણ આપે છે. ભીમોરાની લડાઈ પણ એવી છે, આશ્રિત ધર્મ આવ્યા છે એ લોકોના જીવના ભોગે પણ એ બચાવે છે, જેના માટે ભોગાવતો એને ઓઢો કુમાર અને એ પણ આખી ઉજ્જવળ પાત્રની ભાળાની હરણ પૂજા એ સાચી કથા નથી, એ દંત કથા છે. આગળ બધી બનેલી ઘટનાઓ વાસ્તવિક ઘટનાઓ આ દંત કથા છે. એક જે બાદશાહ પાસે એમ કહે છે અમારા રાજાઓ તો એવા છે, એના દીકરાનું માથું કપાતું હોય તો એને આંખમાંથી આંસુ ન પડે. બાદશાહ કે તારી વાત પૂરવાર કરે ને તો તારું ગોતું થાય, એટલે વાળા દરબાર પાસે જઈશ એટલે કહે છે મારે આવું થઈ ગયું, શું ચિંતા કરશે હાલું જવું. પછી એ જાય છે અને પોતાના બાદશાહને કહે છે કે મારા દીકરા તને સ્વાધીન, તારે જે કરવું એ કર, મારે આંખમાંથી આંસુ નહીં પડે. મારો દીકરો નતો કોઈ કદાચ નતો દીકરા તરીકે પૂછે તો મારા કારણે એને કમોત થઈ. પછી વાત શકી છે કે તારા કારણે તારા કે દીકરાને માર્યા નથી, આ બધા હરણના માથા કાપી નાખ્યા છે અને ત્યારથી વાળા લોકો હરણને શિકાર કરતા નથી. સલમાન પરનો કેસ યાદ છે, એ દરેકની પાછળ રશિયન રીઝન હોય છે. ત્યાં એવી માન્યતા છે નીલગાય સભાપતિ માનતા, નીલગાય એમ કે સ્વર્ગમાંથી ગાય જ્યારે આવી ત્યારે સૂર્યાસ્ત પહેલા ગામમાં પ્રવેશી એ ગાય અને પછી વાળો મન થઈ ગયો જંગલમાં રહી એ નીલગાય છે. એવી જ રીતે આ બધા રાજસ્થાનના એ લોકોને મન એ છે, આપણે કાઠીઓને મન હરણ આ છે. એટલે આ ઘટના વાસ્તવિક છે નહીં પણ ખરેખર એન્વાયરમેન્ટ કે પ્રાણી જીવન બચાવવા માટે આ એક જાતનું ઊભું કરેલું ધાર્મિકતા મૂકી દો તો પછી એનો નાશ ન થાય. નિર્ભય તમે તો હવે
સાંભળો છે છેલ્લો સુધારો કરીને નામ જ નહીં ગયા છે પગાર નથી. એટલે એમાં ગૌ હત્યાનો ગૌ હત્યાનો ઘણો બનતો નથી, કારણ કે એટલી બધી વધી ગઈ કે બધું એટલે ખલાસ કરીને આપે. આઈ કામભાઈ એ જાંબુડાની છે, મેં તમને મેં કહ્યું હતું કે મામા પાણી નથી એને આપણે ભાભી જ કહીશ. એટલે એને કામભાઈને આડવા લાગે છે, મારો મામા એ ભાભી અને ગઢવી કરે ને, અને એની નજર સ્તન ઉપર છે. એટલે સ્ત્રીને થાય છે કાલે નજર બગડી, એટલે પછી પોતાના સ્તન કાપીને થાળામાં ધરે છે. એટલે તાનો મોં છે એટલો ભાગે છે, અને પછી વળતો થઈને પાછળ પડે છે. એ બધું નથી થતી, એટલે વચન પાલનની શિયળની કેવી હોય છે એવું. અને કીર્તિ કટારીનું કીર્તન, કટારીનું કીર્તન રાજકોટના દરબાર મહેરામાં એને પ્રવીણ સાગરનો ગ્રંથ આપ્યો છે. એના કવિ કવિઓ ચાર પાંચ જણા હતા, એને થઈને આ સરળ અદભુત ગ્રંથ લખ્યો છે. એમાં આ મહેરામણે એના પેલા પર કઠાળીના લખી છે. ઘટના એવી છે કે એ દરબારના પેલામાં એક જમાદ માથા ભારે હતો, અને એવો માથા ભારે એને કોઈ કંઈ કહી ન શકે, તો એ એક સોનારણના પ્રેમમાં પડ્યું, અને સોનારણ એ જમાદારના પ્રેમમાં પડ્યું, એટલે સોની ગર્ભવતી થઈ અને એની આબરૂ ગઈ. પણ જમાદાર ઉપર તો એ વેર લઈ શકે એમ નથી, એટલે એ બાવો બને. અને સોની એટલે બધો રસાયણના પ્રભુ તો ચર સમજે એવા ચમત્કાર કરે ગામમાં થઈ, એટલે વઢારમાં આવી એ બધી થઈ. તો વઢારમાં એને કહું તને આટલું લે સોનું આપું, પણ ગામ એવી વાત ઉડા કે આ સોનારણને અને દરબારને આડો સંબંધ છે. ને પછી જમાદારના મનમાં શંકા લાગી, અને જ્યારે મેળામાં છે એની સવારી નીકળી ત્યારે આ ભાઈ જોવા માટે ગયું સોના, અને જમાદારની સાથે હતો એને જેવું કાપવું છે, એટલે ખાર ખાર થઈ ગયો જમાદાર. અને દરબાર ભરાવ ત્યારે એને કટારી કાઢીને દરબાર પર ઘા કરી, પણ એ પહેલા જ એના બીજા ભવિષ્ય હતા એણે કટારીથી પેલો જે ભાગ હુમલો કરે એ પહેલાં ખતમ કર્યો. એ સાથે મહેરામણજીએ કટારીની કીર્તનની એટલે આખો જમાનો એ સાથે પેલા થાય છે. આપણે મોટાભાગની મહત્વની વાર્તા અત્યંત સંક્ષિપ્તમાં જોઈ લીધી, અને સમગ્ર વિષયો જે મારો લેખ છે એમાં બધા જ મુદ્દાઓની ચર્ચા છે. અને ગયા અહીંયા બધા પેલા આમાં પણ ઝેરોક્સ નકલ આપેલી છે એ મેળવી લેવી, હતો તો હશે. અને હવે તો પછી મેં કોમ્પ્યુટરમાં પણ એની કોપી કઢાવી લીધી હતી, પણ આ લેખ તો લોક બુર્ઝરીમાં છે એમાંથી મળી શકે.